नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ में सामाजिक विज्ञान चैप्टर नंबर एक चालो इतिहास जाए ए पाठनो छे अभ्यास करीशुं। पाठनुं नाम छे चालो इतिहास जाणीए, एटले मतलब आपणे इतिहासनी माहिती शे मेळवानी छे। तो धोरण छ में अभ्यासमां सामाजिक विज्ञाननी एक रसप्रद विषय इतिहास विषे आपणे जाणीशुं। के आ छठा धोरण पहेलो चैप्टर छे तो आपणे एना इतिहास विषे पहेला तो जाणीशुं। पहेला चैप्टर में इतिहास थी शुरुआत करीशुं। पहेला तो तमने एटली खबर होवी जोईए कि सामाजिक विज्ञान छे ए त्रण पार्ट में डिवाइडेड छे के विभाजित छे। सामाजिक विज्ञान छे पहेलो तमे जुओ, सामाजिक विज्ञाननी बुक खोलशो एटले अनुक्रमणिका काम तमारे खबर पड़शे कि शुरुआतना जे चैप्टर होय छे मोस्टली इतिहासना होय छे, पछी अर्थशास्त्र एटले के बंधारणीय स्वरूपना भारतनुं बंधारण अथवा कोईपण देशनुं राजकीय प्रवृत्तिओ वगैरहने अनुकूळ होय छे, अने छेल्ला जे चैप्टर होय छे ते भૂગોળના હોય છે, એટલે પૃથ્વીનું અથવા તો કોઈપણ દેશનું ભૂગોળ કઈ રીતે ક્યાં જગ્યા પર છે, કેટલો દરિયાકાંઠો વગેરે વગેરે ભૂગોળમાં એનો સમાવેશ થાય છે। તો સામાજિક વિજ્ઞાન છે જેમ વિજ્ઞાન ત્રણ વિભાગમાં વિભાજિત છે, એમ સામાજિક વિજ્ઞાન પણ ત્રણ પાર્ટમાં વિભાજિત છે, જેનો પહેલો પાર્ટ છે ઇતિહાસ, પછી અર્થશાસ્ત્ર બંધારણીય, અને લાસ્ટમાં આવે છે ભૂગોળ આવે છે। તો સૌથી પહેલાં આપણે પહેલું ચેપ્ટર શરૂ કરીશું એટલે ઇતિહાસ ભણીશું। સામાજિક વિજ્ઞાન, પહેલાં તો સામાજિક વિજ્ઞાન ભણો છો તો એટલી ખબર પડવી જોઈએ સામાજિક વિજ્ઞાન શા માટે, સામાજિક વિજ્ઞાનનો અર્થ શું છે, શા માટે ભણવું જોઈએ, શું હોય છે એમાં તે તમને ખબર હોવી જોઈએ। સામાજિક વિજ્ઞાનમાં એટલે કે સમાજનો અભ્યાસ, સામાજિક વિજ્ઞાન એટલે સમાજનો નાનામાં નાનેથી લઈને મોટામાં મોટું વસ્તી સુધીનો સમાજનો અભ્યાસ કરવાનો છે। સામાજિક વિજ્ઞાનમાં મોસ્ટલી કેવા કેવા અભ્યાસ આવે છે, તો કેટલી ગરીબી રેખા છે, કેટલી માનવ વસ્તી છે, કયા બંધારણ રૂપે તે ચાલે છે, કઈ રીતે તે તંત્ર ચાલે છે, સમાજમાં કેટલા વ્યક્તિઓ છે, તેમાં કેવા કેવા પરિવર્તનો થયા છે, ઇતિહાસમાં કેવા માનવીઓ હતા અને અત્યારે કેવા માનવીઓ છે, ત્યારબાદ તમે જે ભૂપૃષ્ઠ પર રહો છો જમીન પર એનું બંધારણ કેવું છે, એટલે ભૂગોળ, આ બધું મળીને એક સામાજિક વિજ્ઞાની છે પુસ્તક બનતું હોય છે। તો એમાં પહેલાં નોંધપાત્ર વસ્તુ એ છે, તો સામાજિક વિજ્ઞાન આપણે સમાજનો ઊંડાણપૂર્વક અભ્યાસ એટલું લઈએ સામાજિક વિજ્ઞાનનો અર્થ, કે સમાજનો નાનામાં નાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એ સામાજિક વિજ્ઞાનમાં સમાવેશ થાય છે। તો એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કોઈ પણ સમાજનો કરવો હોય તો તમારે પહેલાં એના પહેલાં પૂર્વજો કેવા હતા, ઇતિહાસ કેવો હતો એ જાણવું પડે, ડાયરેક્ટ તમે વર્તમાનકાળની સમાજ વ્યવસ્થાને ભણી શકો નહીં। એટલા માટે ઇતિહાસ મૂકવામાં આવે છે કે ઇતિહાસમાં કેવી પ્રવૃત્તિ થતી, ઉપર પૂર્વજો કેવા હતા, કઈ રીતે જીવન જીવતા હતા વગેરેનો અભ્યાસ છે ઇતિહાસમાં કરવામાં આવે છે। આ થઈ બેઝિક માહિતી સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસની। હવે આપણે પાઠની અંદર પ્રસ્તાવનામાં ધ્યાન આપીએ। મોસ્ટલી એમાં પ્રસ્તાવનામાં કંઈ છે નહીં મોઢે કરવા, જો પણ વ્યવસ્થિત આપણે સમજી લઈએ કે શું કહેવા માગે છે પ્રસ્તાવના પાઠ એકની, કે તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। તો આપણે ઇતિહાસ વિશે આપણે જાણો, ચલો આપણે એની શરૂઆત કરીએ કે સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। મેં તમને કીધું સામાજિક વિજ્ઞાન એટલે સમાજનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ, એટલે એણે શું કીધું છે કે મનુષ્યના સામાજિક વિશ્વથી છે માહિતગાર કરે છે। મનુષ્ય છે, આપણે ખુદ એક મનુષ્ય છે, તો આપણે કેવા સમાજમાં રહીએ છીએ, કોની વચ્ચે રહીએ છીએ એનો વિશ્વથી માહિતગાર કરાવે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। સામાજિક વિજ્ઞાન સમાજનું તો માહિતગાર કરાવે જ છે કોઈ પણ વ્યક્તિનું, પરંતુ એ ઉપરાંત શું શું હોય છે, તો સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ, મેં તમને કીધું તમે જ્યાં રહો છો એનું ભૂપૃષ્ઠ કેનું બંધારણ કેવું છે, પૃથ્વીનું બંધારણ કેવું છે, તો આ બધી જ વસ્તુઓ છે, આબોહવા કેવી છે, આ બધી વસ્તુઓ છે એ ભૂગોળમાં આવતી હોય છે। ત્યારબાદ અર્થશાસ્ત્ર એટલે બંધારણીય સ્વરૂપો, અર્થશાસ્ત્ર કે કોઈપણ દેશ ચાલતો હોય તો કોઈપણ બંધારણના રૂપમાં ચાલતો હોય, કયા કાયદા કાનૂન પ્રમાણે ચાલતો હોય તે અર્થશાસ્ત્રમાં આવે છે। સામાજિક પરિસ્થિતિઓ અને સંસ્થાઓ કે સમાજમાં કેવી કેવી, સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરો છો તો સમાજમાં એ કેવી કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એની સંસ્થાઓ, ત્યારબાદ એવી સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, અત્યારે તમે જુઓ તો વોટને ચૂંટણીના તે વગેરે રાજકીય પ્રવૃત્તિઓના સંગઠનો, બધી પાર્ટીઓ વગેરેની જાણકારી છે સામાજિક વિજ્ઞાન એટલે સમાજ તમને આપતું હોય છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। અને તમને શું કીધું છે, ભૂગોળ આ ઉપલી બધી લીધી, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, એ ઇતિહાસ વગેરેના બધા નામો છે, એટલે ઇતિહાસ સિવાયનું કોઈ પણ તમે સમાજ વિજ્ઞાન જુઓ તો તમને વર્તમાન કાળનો છે તમને પરિચય કરાવે છે। ઇતિહાસ સિવાયના કોઈપણ સ્ત્રોત છે, બંધારણ લ્યો, અર્થશાસ્ત્ર લ્યો, ભૂગોળ લ્યો, કોઈપણ
સામાજિક પરિસ્થિતિ લો, કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ લો, એની પરિસ્થિતિ લો, તો એ તમને વર્તમાનકાળની માહિતી પૂરી પાડતા હોય છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, ખાલી એક ઇતિહાસ જ એવો વિષય છે સમાજમાં કે જે તમને ભૂતકાળની માહિતી આપે છે. તો તમને પૂછાય કે ઇતિહાસ એ વર્તમાનકાળની માહિતી પૂરી પાડે છે કે ભૂતકાળની? તો મેઇન છે તમને ભૂતકાળની, કેમ ઇતિહાસ છે પહેલાંનો હોય છે એટલે ભૂતકાળનો હોય છે, એટલે તમને ભૂતકાળમાં કેવું હતું, કેવી રચનાઓ હતી વગેરેની જે બાબતો છે ઇતિહાસમાં આપણે જાણવા મળે છે. એટલે ઇતિહાસ સિવાયનું કોઈ પણ તમે સમાજનું જ્ઞાન લો તો તમને વર્તમાનકાળની માહિતી પૂરી પાડે, અને જો ઇતિહાસ ભણો તો એ તમને ભૂતકાળની માહિતી પૂરી પાડે છે. એટલી લીટીમાં એટલું એ કહેવા માગે છે, જેની મદદથી આપણે વર્તમાનકાળને જાણી શકીએ છીએ. હા, ઇતિહાસ આપણને ભૂતકાળની માહિતી પર આપે છે, પણ ભૂતકાળની માહિતી ઉપરથી આપણે વર્તમાનકાળની પરિસ્થિતિ કઈ રીતે એવી રીતે આવી હશે એની તમને માહિતી આ મદદરૂપ તમને થાય છે. ભલે વર્તમાનકાળની માહિતી પૂરેપૂરી ન આપે, પરંતુ ભૂતકાળની માહિતી ઉપરથી તમને વર્તમાનકાળની અમુક અંદાજો છે એ તમને આવી જતો હોય છે, એટલે મદદ થાય છે. વર્તમાનકાળને સમજવામાં એ મદદ કરે છે, આપે છે ભૂતકાળની જ માહિતી, પરંતુ વર્તમાનકાળને જે જાણવાનું છે એ જાણવામાં મદદ કરે છે, આસાન બનાવે છે ઇતિહાસ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? ક્વેશ્ચનમાર્ક. વિચાર કરો કે તમને ભૂતકાળનું જ્ઞાન ન હોય તો તમે વર્તમાન સમાજ જીવનનું જ્ઞાન મેળવી શકો નહીં, તો પાયા વિહોણ થાય. કેમ કે ભૂતકાળ છે પાયો છે, ઇતિહાસ છે પાયો છે, એનું નહીં જાણો તો તમે ઉપરની બિલ્ડિંગનો તમને કંઈ ખબર પડશે નહીં. તમે ભૂતકાળના માનવ જીવન જોશો તો તમને આધુનિક માનવ જીવનની ખબર પડશે કે આપણે કેટલી પ્રગતિ કરી, કેટલું આપણું પરિવર્તન આવ્યું, તો તમે જાણી શકશો. ભૂતકાળમાં કેવું હતું એ આપણને જરાય ખબર ન હોય, વર્તમાનની જ માહિતી લીધા રાખીએ તો કંઈ ખબર પડે નહીં કેવા કેવા પરિવર્તનો થયા. એટલા માટે તમારે ઇતિહાસ જાણવો જરૂરી છે કે ઇતિહાસમાં કેવું હતું ને અત્યારે કેવું છે ને સેવા એવા પરિવર્તનો છે એ આવ્યા, એટલા માટે સમાજમાં છે ઇતિહાસ મૂકવામાં આવતો હોય છે. માનવી જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? કે માનવી જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો, પહેલાં આદિમાનવ તમે પૂર્વજો જોવો તો અગ્નિનો ઉપયોગ એને શરૂઆત કરી હતી, પણ એ પહેલાં પણ એવો અગ્નિનો ઉપયોગ એને ખબર હતી નહીં. તો તમે ફળફળાદી તોડીને ખાતા, અગ્નિનો ઉપયોગ ન હતો એટલે કંઈ પકાવેલી વસ્તુઓ છે આપણે અત્યારે ગેસ ઉપર રાંધતા હોય એવી રીતે કંઈક કરી શકતા નહોતા. પરંતુ જેમ જેમ પૂર્વજોમાંથી જેમ જેમ માનવીને થોડી બુદ્ધિ કૌશલ્ય આવતું ગયું, તેમ તેમ તેને હાથમાં પથ્થરો વગેરે કુદરતી તત્વો આવે છે, અને પછી એને ખબર પડે છે કે બે પથ્થરોના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, અને અગ્નિનો પછી ઉપયોગ છે પશુઓ ત્યારે શિકાર માટેના, પશુઓ શિકાર કરવા માટે, જંગલી પશુઓને દૂર કરવા માટે, કોઈ પણ વસ્તુ પકાવવા માટે. ત્યારબાદ એને છે ધીમે ધીમે ખ્યાલ આવતો જાય છે, અને આપણે જોઈએ તો અત્યારે આપણે અગ્નિનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોઈએ છે. ઘરે ઘરે લોકો છે અત્યારે ગેસ ઉપર અગ્નિનો ઉપયોગ કરતા હોય છે પોતાનું ખોરાક માટે. તો જો આપણને ભૂતકાળની માહિતી ન ખબર હોત કે ભૂતકાળમાં કઈ રીતે અગ્નિ ઉત્પન્ન થઈ હશે, જો એ જ માનવને ધારો કે બે પથ્થરોના ઘસારાથી જેમ આદિમાનવથી ઉત્પન્ન થઈ અગ્નિ સૌપ્રથમવાર, એ જે ન ખબર હોત તો આપણે અત્યારે હકીકતમાં અગ્નિનો ઉપયોગ કરી શકતા હોત નહીં. ધીમે ધીમે એણે શરૂઆત કરી, ધીમે ધીમે એમાં પરિવર્તનો આવતા ગયા, ત્યારબાદ ગેસનો ઉત્પત્તિ થઈ વગેરે વગેરે, ટેકનોલોજી થોડી ઉમેરાતી ગઈ, અને ત્યારબાદ છે અગ્નિનું અલગ જ રૂપ છે આપણને જોવા મળ્યું. હકીકતમાં જો એ આદિમાનવે ઉપયોગ જ ન કર્યો હોત તો આપણને અગ્નિ છે અત્યારે શું છે એ પણ ખબર હોત નહીં. એટલે જ કીધું છે કે ઇતિહાસ છે ભૂતકાળની માહિતી પૂરી પાડે છે, પરંતુ એ વર્તમાનની માહિતી સાથે પણ એ મદદરૂપ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ, તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાન વગર કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. આદિમાનવ પાસે પહેલાં ક્યાં ઘર ને એવું કંઈ નહોતું, જંગલમાં રહેતા, ફળફળાદી ખાતા, લાકડા ને પથ્થરોના હથિયારનો ઉપયોગ કરીને શિકાર કરતા વગેરે એવી રીતના કરતા, ત્યારે કંઈ એટલું મકાનોનું, પછી ધીમે ધીમે છે એમાં સુધારો આવતો જાય છે, અને પછી ખબર પડે છે કે આનાથી આપણે મકાન બનાવી શકીએ વગેરે વગેરે. તો આપણને એવા માનવ જીવનની રસપ્રદ